સ્વચ્છતાથી લઈને અનેક વેપાર ધંધામાં નંબર વન ગણાતું સુરત ટ્રાફિક નિયમનની બાબતમાં બદનામ છે। સુરતીઓમાં ટ્રાફિક સેન્સ માટે દર વર્ષે પોલીસ દ્વારા આઈ ફોલો કેમ્પેઇનથી લઈને વિવિધ જાગૃતિના કાર્યક્રમો કરે છે, છતાં જાગૃતતા નહીં આવતા સુરતીઓને હવે ટ્રાફિક પોલીસ નેગેટિવ સેન્સમાં ચેમ્પિયનનું બિરુદ આપવા જઈ રહી છે। પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાહેબે જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ દ્વારા સુરત શહેરના લોકોમાં ટ્રાફિકની સેન્સ આવે તે માટે 19મી જુલાઈના સોમવારથી આઈ ફોલો કેમ્પિયન શરૂ કરવામાં આવ્યું છે। લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય તે માટે પોલીસે દંડની રસીદો ઘટાડવાની સાથે જાગૃતતા ઉપર વધુ ભાર મૂક્યો છે। એક મહિના સુધી આ જાગૃતિનું કેમ્પેઇન ચાલશે, તેમાં લોકો નિયમ પાલન કરતા થાય તે માટે વિવિધ રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। નિયમોનું પાલન કરતા હોય તેમનું સન્માન કરવાથી લઈને તેને પોઝિટિવ સ્ટીકર્સથી લઈને એવોર્ડ સુધા આપવામાં આવશે, પરંતુ જેઓ નિયમનો ભંગ કરતા હોય તેમની પાસે ચેમ્પિયનનું બિરુદ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। જો કે આ બિરુદ નેગેટિવ સેન્સમાં હશે। 3 પ્રકારની નેગેટિવ કેટેગરી નક્કી કરવામાં આવી છે, જેમાં નો હેલ્મેટ ચેમ્પિયન, નો પાર્કિંગ ચેમ્પિયન અને છેલ્લે રોંગ સાઇડ ચેમ્પિયન। આ 3 પ્રકારના નિયમ ભંગ કરનાર ચાલકોના વાહનની પાછળ પોલીસ આ પ્રકારનું સ્ટીકર ચોંટાડી એક પ્રકારે તેમની ઉપર વ્યંગાત્મક કટાક્ષ કરશે। પોલીસે 50,000 સ્ટીકર છપાવ્યા છે। હવે કેટલા નિયમ તોડુ સુરતીઓ આ સ્ટીકરની દ્વારા પોતાના વાહનની શોભા વધારશે તે તો મહિનાના અંતે જ ખબર પડશે। 20,000 લોકો સુધી ડાયરેક્ટ અને ફિલ્ડમાં ઘણા બધા લોકો સુધી સોશિયલ મીડિયા થકી પહોંચવામાં પોલીસને સફળતા મળી છે। ટ્રાફિક નિયમોનું પાલન કરનાર 7,000 નાગરિકોને આઈ ફોલોના સ્ટીકર આપવામાં આવ્યા છે, જે એના વાહન ઉપર લગાડવામાં આવે છે। ત્રીજી બાબત, કુલ 27 પ્રાઇમ લોકેશન ઉપર શહેરમાં મોટા હોર્ડિંગ લગાડવામાં આવ્યા છે, જેના થકી લોકો ટ્રાફિક બાબતે વધારે જાગૃત બને એવા પ્રયાસ કરવામાં આવ્યા છે। 6 રેડિયો સ્ટેશન અને FM દ્વારા જાગૃતતા અભિયાન હાલમાં ચાલુ છે, જે સમગ્ર કેમ્પેઇન દરમિયાન ચાલુ રહેશે। સોશિયલ મીડિયા થકી જાગૃતતાના સંદેશો તેમજ વિડીયો પોસ્ટ કરવામાં આવેલ છે, જે પણ સમગ્ર કેમ્પેઇન દરમિયાન ચાલુ રહેશે। આઈ ફોલો 21 કેમ્પેઇન દરમિયાન શહેરના જાણીતા અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સંસ્થાઓને જોડવામાં આવી રહ્યા છે, અને આ પ્રતિષ્ઠિત નાગરિકોના ઓડિયો અને વિડીયો મેસેજ પણ રેકોર્ડ કરવામાં આવશે અને સોશિયલ મીડિયા થકી વધુમાં વધુ લોકો સુધી આ પ્રતિષ્ઠિત નાગરિકો ઇન્ફ્લુએન્સર તરીકે બધાના સુધી એની વાત પહોંચાડશે। બીજા તબક્કા જે હાલમાં આજથી ચાલુ થયા છે, આમાં નો રોંગ પાર્કિંગ ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે। 20,000 નો પાર્કિંગ ચેમ્પિયન લખેલ સ્ટીકર, નો પાર્કિંગમાં કોઈ પણ વાહન પાર્ક થશે તો એના ઉપર સ્ટીકર ચોંટાડવામાં આવશે કે આ વાહન ચલાવનાર નો પાર્કિંગના ચેમ્પિયન છે। આ એક રીતે ટકોર છે, જેથી લોકો રોંગ જગ્યા ઉપર પાર્કિંગ ના કરે। આના પછી ત્રીજા તબક્કામાં ટુ વ્હીલર ડ્રાઈવર્સ, બાઇક ચલાવનાર છોકરાઓ છોકરીઓ આ કોઈ પણ અથવા બીજા નાગરિકો પણ હેલ્મેટ વગર બાઇક ના ચલાવે સુરત શહેરમાં, એના ઉપર ભાર મૂકવામાં આવશે। 20,000 નો હેલ્મેટ ચેમ્પિયન લખેલ સ્ટીકર, હેલ્મેટ પહેર્યા વગર ટુ વ્હીલર ચલાવનાર વાહનના પાછળના ભાગે ચોંટાડવામાં આવશે। અને આ તમામ કામગીરી કોઈ બળજબરીથી નહીં, પ્રેમથી, સમજાવટથી, વિવેક બુદ્ધિપૂર્વક, કેમ કે પ્રશ્ન આખા સિટીનો પ્રશ્ન છે। પોલીસની ભૂમિકા બહુ મહત્ત્વની છે, પરંતુ જ્યાં સુધી બધા નાગરિકો સાથે ના આવે એને એના નિરાકરણ કરવા માટે, ત્યાં સુધી આ પ્રશ્નો કોઈ નિરાકરણ બહુ લાંબા ગાળા સુધી થવાની શક્યતા નથી। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।